चलो विद्यार्थी मित्रों, मजा में 12 साइंस रिविजन चेप्टर नंबर 10 એટલે કે તરંગ પ્રકાશ શાસ્ત્ર અથવા તો વેવ ઓપ્ટિક્સ માં આપનું સ્વાગત છે. મિત્રો, આ ચેપ્ટર ના રિવિઝન વિશે અભ્યાસ કરતા પહેલા સૌપ્રથમ જે 12th સાયન્સ બોર્ડ ની તૈયારી કરી રહ્યા છે એના માટે મિત્રો ખાસ તો બોર્ડ 2021 મે માં જે એક્ઝામ આપવાના છે એ મિત્રો માટે કે આ ચેપ્ટર માંથી જે જે ટોપિક દૂર કર્યા છે, જે જે એક્ઝામ્પલ દૂર કર્યા છે એની સૌ પ્રથમ માહિતી લઈ નાખી કે ટોપિક નંબર 10.3 એટલે કે પહેલો જે ટોપિક છે તમારો હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી. કોની મદદથી મિત્રો? હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તન અને વક્રીભવન સમજાવો. મિત્રો શું સમજાવો? પરાવર્તન અને વક્રીભવનની ઘટના સમજાવો. એટલે કે 10.3 જે ટોપિક છે મિત્રો, આખો ટોપિક છે એ લોકોએ દૂર કર્યો છે. ઓકે, ત્યારબાદ બીજો જે ટોપિક છે 10.6.3, એટલે 10.6 ટોપિકમાં ત્રીજો પેટા ટોપિક કે પ્રકાશીય ઉપકરણની વિભેદન શક્તિ, મિત્રો એ બોર્ડવાળાએ દૂર કર્યો છે. ઓકે, આવી જો ટોપિક. અને ત્યારબાદ 10.7માં મિત્રો જે પહેલો ટોપિક છે ધ્રુવીભવન એ દૂર કર્યો. ત્યારબાદ એમાં જ પરાવર્તન અને પ્રકિરણ દ્વારા, એટલે કે પહેલું જે મિત્રો છે એ પ્રકિરણ દ્વારા ધ્રુવીભવન અને પછી પરાવર્તન દ્વારા ધ્રુવીભવન. એટલે કે આ ચેપ્ટરમાંથી મિત્રો એટલા ટોપિક આપણને દૂર કર્યા છે કે જે લોકો માત્ર બોર્ડની તૈયારી કરવા માંગે છે એ લોકોએ આ ટોપિક પાકા કરવાની કે સમજવાની જરૂર નથી. ઓકે, સાથે સાથે હવે ઉદાહરણની વાત કરીએ. શેની વાત કરીએ મિત્રો? ઉદાહરણની. કે ઉદાહરણ તમને આપ્યા છે 6, 8 અને 9. આ જે ત્રણ ઉદાહરણ છે મિત્રો એ આપણે કરવાના નથી. ત્યારબાદ સ્વાધ્યાયના એક્ઝામ્પલની વાત કરીએ કે સ્વાધ્યાયના એક્ઝામ્પલમાં મિત્રો જે વધારાના દાખલા છે, એટલે 11 થી 21 એક્ઝામ્પલ છે એ દૂર કર્યા છે. ઓકે, આ રીતની તૈયારી છે મિત્રો એ બોર્ડના વિદ્યાર્થીઓ માટે. પણ જે વિદ્યાર્થીઓ નીટ અથવા જીની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે બધા ટોપિક છે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ઓકે, હવે ચેપ્ટરમાં આપણે પ્રવેશ કરીએ. તો ચેપ્ટર નંબર 10 વેવ ઓપ્ટિક્સમાં પ્રસ્તાવના અથવા તો ઇન્ટ્રોડક્શન મિત્રો. ઓકે, ઇન્ટ્રોડક્શનમાં ખાસ ધ્યાન આપજો કે સદીઓથી મિત્રો એવું માનવામાં આવતું કે બે પ્રકારની થિયરી હતી કે એક કણવાદ અને બીજો હતો તરંગવાદ. એમાં તરંગવાદ કોઈ માન્યતા હતી નહીં, કણવાદ વિશે બધા વૈજ્ઞાનિકો વાત કરતા હતા. એમાં સૌ પ્રથમ 1637માં મિત્રો સમજો ખાસ, ડેકાર્ટિસ નામનો વૈજ્ઞાનિક. કોણ મિત્રો? ડેકાર્ટિસ નામનો વૈજ્ઞાનિકે કણવાદનો પ્રારંભ કર્યો અથવા કણવાદની સમજૂતી આપી. કણવાદના સિદ્ધાંતને આધારે એમને સ્નેલનો નિયમ તારવ્યો. ત્યારબાદ મિત્રો પ્રકાશના વક્રીભવન પરાવર્તનની ઘટના સમજાવી અને એનો મિત્રો સિદ્ધાંત એવો હતો કે પરાવર્તન અને વક્રીભવનમાં, વક્રીભવન ક્યારે થાય? કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે લંબ તરફ અથવા લંબથી દૂર વળે, લંબ તરફ અથવા લંબથી દૂર વહે, એ ઘટનાને શું કહેવાય? વક્રીભવન કહેવાય. તો આજે વક્રીભવનની ઘટના દરમિયાન એને એવું કીધું કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનો વેગ ઘટવાને બદલે વધે. એવું કોને કીધું? કણવાદમાં ડેકાર્ટિસે કીધું. ઓકે, આ રીતની થિયરી રજૂ કરી. ત્યારબાદ ન્યૂટનભાઈ આવે છે મિત્રો.
तो न्यूटन भाई पोताना जे सिद्धांत से एनी जो समयगाळो जोतो होय तो न्यूटन नो 1643 थी 1727 सुधीनो, तो न्यूटने आ कणवाद ने मित्रों समर्थन आप्युं। हवे जे ते समयमां न्यूटन नामनो जे वैज्ञानिक हतो ए न्यूटन नामना वैज्ञानिकनो समग्र विश्वमां प्रभाव खूब वधारे, એટલે બધાએ જેવો સમર્થન આપ્યો એટલે કણવાતનો વિરોધ કરવામાં કોઈની હિંમત ના રહી, બધાએ સમર્થન આપી દીધું કે ભાઈ વાંધો નહીં કણવાદ જ છે, પ્રકાશ હોય કિરણ હોય કોઈ પણ વસ્તુ એ બધું કણ તરીકે વર્તન કરે એટલે કિરણ જેવું। પરંતુ 1678માં મિત્રો સમજો ખાસ 1678માં હાઇગન્સ નામનો વૈજ્ઞાનિક આવ્યો, તો હાઇગન્સ નામના વૈજ્ઞાનિકે પ્રકાશના કણવાદથી આગળ વધીને એને તરંગવાદ નામનો સબ્જેક્ટ આપ્યો અથવા તરંગવાદ નામની થિયરી આપી, અને એ થિયરીની મદદથી એમને પરાવર્તન અને વક્રીભવન સમજાવ્યું મિત્રો, કોને? હાઇગન્સ નામના વૈજ્ઞાનિકે 1678ની આજુબાજુ। હવે સમાજમાં બે વાત થયા, એક કણવાદ અને બીજો તરંગવાદ, પરંતુ બધા ન્યૂટનના સમર્થકોએ તરંગવાદ ને અમાન્ય રાખ્યો, માત્ર કયો પછી કરો? કણવાદ। હવે હાઇગન્સે જે તરંગવાદ આપ્યો છે એ માત્ર સૈદ્ધાંતિક હતો મિત્રો, એટલે કે થિયરીકલ હતો, પ્રેક્ટિકલી સાબિત થયું નહોતું। તો હવે સાબિતી માટે મિત્રો 1801માં સમજો ખાસ 1801માં યંગ નામનો વૈજ્ઞાનિક એટલે કે જે હાઇગન્સનો સમર્થક કહેવાય મિત્રો, સમય જતા જતા યસ યંગ નામના વૈજ્ઞાનિકે યંગનો ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ કર્યો, એટલે YDSE યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ કર્યો, અને એના દ્વારા એને વિવર્તનને વ્યતિકરણની ઘટના સમજાવી, અને એ ઘટના મિત્રો કણવાદ મુજબ સમજાવી શકાતી નહોતી, અને કયા વાદ પ્રમાણે સમજાવી શકાતી હતી? તરંગવાદ। એટલે લેબમાં હાઇગન્સનું સીધું સમર્થન કોને કર્યું મિત્રો? યંગ નામના વૈજ્ઞાનિકે। કયા વાદનું? તરંગવાદનું સમર્થન કર્યું મિત્રો। ઓકે, આ રીતે વાત થઈ। હજી મિત્રો સમય જતા જતા 1850માં મિત્રો ફોકાલ્ટ નામના વૈજ્ઞાનિકે મિત્રો પણ તરંગવાદનું સમર્થન કર્યું। ઓકે, હવે બધા કીધું કે ભાઈ પ્રકાશ છે એ તરંગવાદ, પરંતુ પ્રકાશનો જે વેગ છે સી લગભગ 3×10⁸, તો વેગને પ્રસરણ થવા માટે માધ્યમની જરૂર પડે, તો આ પ્રકાશ છે એ શૂન્યાવકાશમાં શા માટે પ્રસરે? કારણ કે શૂન્યાવકાશમાં કોઈ માધ્યમ નથી, તો માધ્યમ નથી તો આ ઘટના છે એ હાઇગન્સનો તરંગવાદ નહોતું સમજાવી શકતો, એના માટે કણવાદ। તો એ ઘટના સમજાવવા માટે 1855માં મિત્રો મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક આવ્યો, કોણ આવ્યો મિત્રો? મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક આવ્યો, અને મેક્સવેલે મિત્રો વિદ્યુત ચુંબકીય વિકિરણનો પ્રયોગ કર્યો અને ઉત્પન્ન કર્યા વિદ્યુત ચુંબકીય કિરણ મિત્રો, કેવું કિરણ? વિદ્યુત ચુંબકીય, એટલે જો સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય મિત્રો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને ચુંબકીય ક્ષેત્રમાં જો સમય સાથે ફેરફાર થાય તો વિદ્યુત ક્ષેત્રનો ઉત્પન્ન થાય, બંને દ્વારા મિત્રો જે તરંગ ઉદ્ભવ્યા એ તરંગ નામ આપી દીધું વિદ્યુત ચુંબકીય તરંગ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ। શું નામ આવ્યું મિત્રો? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ। આ રીતે શૂન્યાવકાશમાં સમયમાં ફેરફાર થવાથી વિદ્યુતમાં ફેરફાર થવાથી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાથી વિદ્યુત ક્ષેત્ર બંને કમ્બાઈન થઈને EM અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ થાય છે અને પ્રસરણ પામે છે। તો આ રીતે એ વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો તરંગવાદની પ્રસરણ બહુમતી મળી, અને સમય જતાં જતાં મિત્રો 1890માં સમજો ખાસ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે મિત્રો લેબમાં વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કર્યા, ઓકે, અને ઉત્પન્ન કર્યા લેબમાં
त्યાર બાદ જગદીશચંદ્ર બોઝ અને માર્કોની નામના વૈજ્ઞાનિકે આ રેડિયો તરંગ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગોને એક સ્થાનેથી બીજા સ્થાને મિત્રો ટ્રાન્સફર કર્યા. આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગનો સંદેશવ્યવહાર મારફતે બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો. ઓકે મિત્રો, આ તમારી વિદ્યુત ચુંબકીય તરંગની મિત્રો હિસ્ટ્રી હતી. શું હતી મિત્રો? હિસ્ટ્રી. હવે આ ચેપ્ટરમાં મિત્રો હાઈગન્સના સિદ્ધાંત, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની વાત કરવાની છે. ઓકે, ત્યારબાદ તેમના ઉપયોગો વિશે ચર્ચા કરશું. હવે મારે વાત કરવી છે હાઈગન્સના સિદ્ધાંતની મિત્રો. સૌ પ્રથમ હાઈગન્સના સિદ્ધાંત વિશે વાત કરીએ. હાઈગન્સનો સિદ્ધાંત, ઓકે, તો હાઈગન્સના સિદ્ધાંત ભણતા પહેલા સૌ પ્રથમ તરંગ અગ્ર ભણવો છે. અને તરંગ અગ્ર મિત્રો ભણતા પહેલા સૌ પ્રથમ એ કઈ રીતે ઘટના બને, રોજિંદા જીવનમાં કેવી ઘટના જોવા મળે છે, એ સિદ્ધાંત અથવા તો એ મારે પ્રયોગની વાત કરવી છે, કલ્પનાની વાત કરવી છે. ઓકે, તો સૌ પ્રથમ તો એક શાંત તળાવ લઈએ મિત્રો. આ રીતનું તળાવ છે, આ રીતનું પાણી ભરેલું છે, શાંત તળાવ છે મિત્રો, સમજો ખાસ. ઓકે, આ શાંત તળાવમાં મિત્રો આપણે ઉપરથી એક પથ્થર ફેંકીએ, એટલે પરિસ્થિતિ શું થાય, તળાવ જે શાંત પાણી હતું મિત્રો એમાં વેવ્સ અથવા તો તરંગ જનરેટ થાય. ઓકે, જનરેટ થાય એટલે આગળની દિશામાં છે, આ રીતે તરંગ બહાર નીકળતા મિત્રો. આ રીતે બનતા હોય મિત્રો, એટલે કે આપણને ખબર છે કે બહારની દિશામાં જાય, બહારની દિશામાં જાય, બહારની દિશામાં, બહારની દિશામાં જાય મિત્રો. આ રીતે તરંગો બહાર. તો જેવું મિત્રો એક સ્થાન આગળ ગયું, પાછું મિત્રો આગળ જાય, પાછું આગળ જાય મિત્રો, આ રીતે સતત ને સતત જે તરંગો જે છે એ આગળ પ્રસરણ પામતા હોય છે અથવા તો બહાર તરફ પ્રસરણ પામતા હોય. જો મુદ્દો સમજો ખાસ મિત્રો, બહાર પ્રસરણ પામતા હોય છે. આની પરથી આપણે એ સમજૂતી આપી શકીએ મિત્રો, આ અહીંથી આગળ પહોંચે એટલે આ જે અહીં પહોંચશે ત્યાંથી પણ મિત્રો તરંગ છે આગળ જતા હોય છે. હજી મિત્રો જેમ જેમ આગળ જઈએ તેમ તેમ તરંગો છે આગળ ને આગળ પ્રસરણ પામતા હોય છે. પરંતુ બધાનું જો સ્થાન ચેક કરવામાં આવે તો અહીંથી આ સ્થાન, આ સ્થાન, આ સ્થાન, આ સ્થાન એ સમાન હોય છે મિત્રો, અને સમાન કળામાં હોય છે. આનો જો અંતર કહો એટલે મેક્સિમમ અંતર ને કંપ વિસ્તાર કહું અને કળા, તો અહીં કળા અને કંપ વિસ્તાર મિત્રો કેવો હોય છે, સમાન હોય છે અને વર્તુળાકાર સ્વરૂપે આગળ વધે છે મિત્રો. તો જ્યારે જે તરંગમાં મિત્રો પ્રસરણમાં દરમિયાન કળા અને કંપ વિસ્તાર સમાન રહેતા હોય તો એ કંપ વિસ્તાર અથવા તો એ તરંગ અગ્રમાં વર્તુળાકાર તરંગ અથવા તો ગોળાકાર તરંગ જનરેટ થતા હોય છે મિત્રો. કેવા તરંગ જનરેટ થાય, વર્તુળાકાર અથવા તો ગોળાકાર. ક્લિયર? હવે મારે જે જે મુદ્દા હતા એનો ફરીવાર અભ્યાસ કરો કે તરંગ ક્યાં પ્રસરણ પામે મિત્રો, બહાર તરફ પ્રસરણ પામે. આ પહેલો મુદ્દો, વર્તુળાકાર સ્વરૂપ બધાની ત્રિજ્યા કેવી હોય, સમાન, એટલે કળા અને કંપ વિસ્તાર મિત્રો કેવા હોય છે, સમાન છે. ત્યારબાદ મિત્રો ત્રીજો મુદ્દો આપણને કયો મળશે કે ઉદગમથી જે બાજુ બહાર તરફ ગતિ કરે છે એને શું કહેવાય, તરંગની ઝડપ કહેવાય. આ જે તરંગો છે મિત્રો બહાર તરફ ગતિ કરે એ ગતિ માટે તરંગની ઝડપ છે એને શું કહેવાય, તરંગની ઝડપ કહેવાય. અને આ જે તરંગો હશે એની ઊર્જા છે એ હંમેશા કઈ દિશામાં હોય મિત્રો, લંબ દિશામાં હોય. કઈ દિશામાં હોય, લંબ દિશામાં હોય છે. ઓકે, તો આજે મારી વાત હતી મિત્રો
એ તરંગ ઉપરની વાત હતી. હવે તરંગની પ્રોપર ડેફિનેશન મિત્રો, બરોબર, પ્રોપર વ્યાખ્યા કે માધ્યમમાં જ્યારે અડચણ ઉત્પન્ન થાય ત્યારે જે ઘટના બને અથવા જે ઘટના ઉદ્ભવે અથવા જે ઘટના નિપજતી હોય એને શું કહેવાય? તરંગ કહેવામાં આવે છે. ક્લિયર? અને તરંગ અગ્ર એટલે મિત્રો જે બિંદુથી તરંગો ઉત્પન્ન થયા છે એ સ્થાનને શું કહેવાય? તરંગ અગ્ર કહેવાય. પાછો વાયથી આ તરંગ અગ્ર બની જાય, એનાથી પાછું આગળનું તરંગ અગ્ર બની જાય છે. તો આ રીતે મિત્રો તરંગ અગ્ર માટે હાઇગન્સે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો મિત્રો. શું કર્યો? હાઇગન્સે સિદ્ધાંત રજૂ કર્યો. અને સિદ્ધાંતમાં મિત્રો મેન શબ્દ વાપરો કે કોઈ પણ તરંગ અગ્ર માટે ઉદગમ જે છે એ મુખ્ય સ્ત્રોત હોય, પછીનું જે તરંગ અગ્ર બન્યું એ ગૌણ ઉદગમ તરીકે વર્તે. કેવું બને મિત્રો? ગૌણ ઉદગમ. ધારો કે મુખ્ય ઉદગમ કયું છે? આ અડચણ થઈ એટલે આ ગૌણ ઉદગમ. તો આ ગૌણ ઉદગમ છે બીજા માટે શું બની જાય? મુખ્ય ઉદગમ. પાછું ત્રીજા માટે આ ઉદગમ, પાછું ચોથા માટે આ ઉદગમ. એમ સતત ને સતત એક ઉદગમમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ ગૌણ ઉદગમ તરીકે આગળની કળામાં તરંગ ગ્રહ ટ્રાન્સફર થતા હોય છે. નવું સમય અને નવું સ્થાન મળતું હોય છે. ક્લિયર? આ તમારી વાત થઈ હાઇગન્સના સિદ્ધાંતની વાત થઈ. ઓકે, હવે મારે સાદા પ્રયોગ મારફતે આની વાત કરવી છે. ધારો કે મારી પાસે આ સ્થાન છે, તો સ્થાનને અનુલક્ષીને એનું પ્રથમ તરંગ અગ્ર આ રીતનું બને. એને નામ આપી દઉં F1 અથવા તો F2. ઓકે, તો આ જે તરંગ અગ્ર છે મિત્રો શું કરશે? આગળની દિશામાં અને પાછળની દિશામાં તરંગ અગ્ર ઉત્પન્ન કરશે. કારણ કે કોઈ પણ જે સ્થાન છે એ અમુક સમયને અંતે નવું ગૌણ તરંગ છે ઉત્પન્ન કરતું હોય છે. તો અત્યારે કયા સમયે છે મિત્રો? T=0 સમયે છે. કયા સમયે છે? T=0 સમય. અમુક સમય બાદ એટલે T=tau સમયે મિત્રો આ જે તરંગ છે એની ઝડપ કેટલી છે મિત્રો? V ઝડપ છે. તો આ V ઝડપવાળું જે તરંગ છે મિત્રો એ અમુક સમય બાદ શું કરશે? આગળની દિશામાં છે મિત્રો એને મોકલશે. એટલે ધ્યાન આપજો, ખાસ આ રીતે મોકલતું હોય, આ રીતે મોકલતું હોય મિત્રો. એ જ રીતે પાછળની દિશામાં મોકલતું હોય મિત્રો. કે જો બધા મિત્રો સ્પર્શકને જોડો તમે એટલે આપણને એક નવું સ્થાન મળે A1 A2. પાછળની દિશામાં જો સ્પર્શકને જોડો મિત્રો તો તમને B1 B2 કોઈ પણ નામ આપી શકો છો મિત્રો. F1 F2 નામ આપો, G1 G2 નામ આપો, ABC કોઈ પણ નામ આપી શકો છો. તો આ જે સ્થાન છે મિત્રો એ દરમિયાન શું મળ્યું? આગળની દિશામાં મળ્યું અને પાછળની દિશામાં મળ્યું. આ જે બિંદુ છે એની દિશામાં આગળની દિશામાં મળ્યું, પાછળની દિશામાં મળ્યું. આ જે બિંદુ છે આગળની દિશામાં અને પાછળની દિશામાં. આ સતત સતત આપણે તરંગ અગ્ર મળતા હોય છે. તો આ જે ત્રિજ્યા છે એ કેટલી ત્રિજ્યાનો વર્તુળાકાર મળે? કેટલી ત્રિજ્યાનું વર્તુળ મળે? તો કેટલી ત્રિજ્યા મળશે મિત્રો? T=0 સમયથી tau સમય. એટલે કેટલી ત્રિજ્યા? V tau. પાછળ પણ V tau, પાછળ પણ V tau. હવે પાછળની દિશામાં તીવ્રતા મળે છે કે નથી મળતી? તો આપણે પ્રેક્ટિકલમાં મિત્રો અથવા રોજિંદા જીવનમાં પાછળ આપણને મળતા નથી, અથવા તો પાછળની દિશામાં તરંગ અગ્ર મળતા નથી. તો આ સિદ્ધાંતમાં ખામી હોવી જોઈએ. તો એ સિદ્ધાંતની માહિતી મિત્રો કોણ રજૂ કરે છે? હાઇગન્સભાઈની મર્યાદા છે. હાઇગન્સભાઈ છે એ પાછળની દિશામાં શા માટે તરંગ અગ્ર મળતું નથી એની માહિતી આપી શક્યા નથી. તો એની માહિતી કોણ આપી મિત્રો? યાદ રાખજો નામ ખાસ, વોઇટ નામનો વૈજ્ઞાનિક અને કિચોફ નામના વૈજ્ઞાનિકે માહિતી આપી કે જ્યાં તરંગ અગ્ર મિત્રો જેટલા પણ જનરેટ થાય છે એમની તીવ્રતા
समझो मित्रों, एमनी जे तीव्रता से आई ए कोस स्क्वेर थीटा बाय टू ना संप्रमाण में हो से। कोना संप्रमाण में मित्रों? कोस स्क्वेर थीटा बाय टू ना संप्रमाण में हो से। एवी माहिती आपी, कोने आपी? व्हाइट अने क्या भाई? किचोप भाई। तो आगळनी दिशा में तो तीव्रता मेक्सिमम है, कारण के आगळनी दिशा में थीटा बराबर जीरो थाय। आगळनी दिशा थीटा जीरो एटले कोस जीरो एटले वन वन एटले तीव्रता केवी आवे? मेक्सिमम आवे। परंतु जेवी दिशा पाछळनी आवी मित्रों, एटले थीटा इज इक्वल टू पाई अथवा तो 180, तो पाई मूकू एटले पाई बाय टू, 180 मूकू एटले कोस 90 बने। कोस 90 एटले तीव्रता केवी आवशे मित्रों? शून्य आवशे। आमां केवी आवे? आई मेक्स आवे। तो आज वोइट अने किचोफ नामना वैज्ञानिके मित्रों जे मर्यादा थी ये मर्यादा ने दूर करी के पाछळनी दिशा में पण तीव्रता मळवी जोईए, परंतु तीव्रता शून्य एटले कंप विस्तार पण मित्रों केवो थवो जोईए? शून्य थवो जोईए। आ रीते हाइगेसना सिद्धांत ने मित्रों समझी शकाय छे। हवे एक्स्ट्रा जे पण विद्यार्थी नीट जीनी तैयारी करे छे एना माटे मित्रों, आ जे वर्तुलाकार तरंगो छे ए कोई उद्गममांथी उत्सर्जे एटले गोळाकार थाय, अनंत अंतरे ज्यारे पहोंची जाय मित्रों, तो खूब ज मोटा अंतरे पहोंची जाय त्यारे आ गोळाकार तरंगो छे ए समतल तरंगो बनी जाय। केवा तरंगो बनी जाय मित्रों? समतल तरंगो बनी जाय। एटले आ टाइपनी घटना थई जाय। केवा टाइपनी मित्रों? आ टाइपनी घटना थई जाय। आम तरंगो होय अच्छा, आ रीतना गोलाकार तरंगो हो मित्रों, ए केवा बनी जाए? समतल तरंगो बनी जाए। अने समतल तरंगो माटे तमे आवो पण शब्द वापरी शको छो। बीजो एक शब्द मित्रों के जेनी तीव्रता छे एना कंप विस्तार पर आधार राखे। तीव्रता एटले एकम क्षेत्रफळ दीठ एकम समय में उद्भवती ऊर्जा। तो एनो जे संबंध से मित्रों ये याद रखो, वन अपन आर स्क्वेर गोलाकार माटे जारे समतल में सॉरी नलाकार हो तरह वन अपन आर आवशे, अने समतल हो मित्रों त्यारे आर नी जीरो घात। कोई जात नो संबंध धरावत ज नथी आर साथे। ओके, तो आ त्रण आ शब्द से मित्रों, ए धारो के मारे समझवू हो तीव्रता हो तो पन चाले, कम विस्तार लखो तो पन चाले। एकम कद एटले फोर पाय आर स्क्वेर आवी गयु, नलाकार टू पाय आर एल आवी गयु आर, ने समतल में आवतु नथी। तो आजे तमारी जे हिस्ट्री थी मित्रों ए कोना माटे थी? हाइगेसना सिद्धांत माटे। हाइगेसनो सिद्धांत शुं आवे मित्रों? કે કોઈ પણ તરંગ અગ્રપનો દરેક બિંદુ જે છે ગૌણ વિક્ષેપ તરીકે ઉદ્ગમ તરીકે ઉત્સર્જે છે। એટલે અહીંથી ઉત્પન્ન થયું, પાછું બન્યું, પાછું બન્યું, પાછું બન્યું, પાછું બન્યું, આ રીતે ઘટના બનતી હોય છે। ક્લિયર? હવે મિત્રો જ્યારે મળશું ત્યારે હાઇગન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું વક્રીભવન અને પરાવર્તન ભણવાના છીએ। ભલે મિત્રો આપણે બોર્ડવાળા ટોપિક કાઢી નાખ્યો છે, परंतु मात्र बोर्ड नी तैयारी करवी नथी, एक्स्ट्रा जीनीट नी पण तैयारी करवानी छे। ओके क्लियर? तो आटली वस्तु से मित्रों मस्त मजानी क्लियर करी नाखजो। फरी एक बार मित्रों साथे साथे एमसीक्यू नी पण प्रेक्टिस करजो। शेनी प्रेक्टिस मित्रों? एमसीक्यू नी। कया एमसीक्यू? चेप्टर नंबर 10 ना। अगाउना चेप्टर नू रिविजन पण चालू राखजो। ओके, थैंक यू।